સુરતમાં ઓગણીસ વર્ષની દીકરીએ નાની વયે પાયલોટ બની પરિવારની સાથે સુરતો સાથે પરિવારનું નામ પણ રોશન કર્યું છે મૈત્રીએ અમેરિકામાં અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં ટ્રેનિંગ પૂર્ણ કરી કોમર્શિયલ પાઇલોટની લાયસન્સ મેળવ્યું છે તે સાથે તે સૌથી નાની વયની પાયલોટ બની છે પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેણીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેણીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું સુરતમાં મન હોય તો માણવે જવાય આ કહેવત સાર્થક થઈ છે અને આ કહેવતને સાર્થક કરી છે સુરતની માત્ર ઓગણીસ વર્ષની દીકરી મૈત્રીએ નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા અને મહેનતના પગલે આજે તેને સુરતની સાથે તેના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે શહેરના ઘોડધો રોડ વિસ્તારમાં રહેતી મૈત્રી પટેલ ધોરણ બાર સાયન્સ પૂરું કર્યા બાદ પાયલોટના અભ્યાસ માટે ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી મૈત્રીના પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે તેણે નાનપણથી જ પાયલોટ બનવાની ઈચ્છા હતી જ્યાં માત્ર અગિયાર મહિનાના ટૂંકા ગાળામાં એક જ શયલ વિમાન ઉડાવવાનું શીખી લેતા અમેરિકાએ તેણીને કમર્શિયલ વિમાન ઉડાવવાનું લાયસન્સ આપ્યું છે તે સાથે મૈત્રી ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઈ છે મૈત્રી પટેલે કહ્યું કે ટ્રેનિંગમાં દસ જેટલા ભારતીય તેમજ અન્ય દેશના ઉમેદવારો પણ હતા સામાન્ય રીતે કમર્શિયલ વિમાન ચલાવવા માટે અઢાર મહિનાની ટ્રેનિંગ હોય છે પરંતુ મહિનામાં જ પૂર્ણ છે ભારતમાં સૌથી વધુ મહિલા પાયલોટ છે અને મારે તેમાં જોડાવું છે ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરીશ સુરતથી દિલ્હીની શરૂ થયેલ સૌ સૌ પ્રથમ ફ્લાઇટમાં બેસતી વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે તું પાયલોટ બનજે અને ત્યાંથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી લાયસન્સ લીધા બાદ મેં મારા પિતાને અમેરિકા બોલાવ્યા હતા અને આકાશમાં પાંત્રીસો ફૂટ ઊંચાઈએ તેમને ફેરવ્યા હતા પિતા કાંતિલાલ પટેલે કહ્યું કે અમારી ઈચ્છા હતી કે તે અમને પ્લેનમાં ફેરવે અને અમારી ઈચ્છા તેણે પૂરી કરી છે અમને તેના પર ખૂબ જ ગર્વ છે ટ્રેનિંગ પૂર્ણ કરી સુરત આવેલી મૈત્રીને પરિવારે

બારવી સુધી મેં મને પાયલટ બનવાનું સપનું આઠ વર્ષથી જ હતું પણ મને પેલા ખબર નહી હતી કે શું કહેવાય બટ મારા પપ્પાએ મને કીધું હતું એટલું મને યાદ હતું બારમી પછી મેં એની પાછળ જ લાગી પડી કે પાયલટ એટલે પાયલટ એટલે પાયલટ તો હું હંમેશા પાયલટ બનવા માટે વિચાર્યા કરતી હતી આખો દિવસ મેં પાયલટની રિસર્ચ કરતી અને પછી મને દેખાયું કે મારાથીની ટ્રેનિંગ થાય મારાથી બધું પતાવાય એટલે મેં ફટાફટ પટાવવા માટે મેં અમેરિકા ગયા અને મારી ફટાફટ ટ્રેનિંગ પતવા માટે હું પાયલટ બની ત્યાં સુધી મને અગિયાર મહિના લાગ્યા અને એક્સપિરિયન્સ તાનું એમ લાઈફ ટાઈમ માટેનું શીખવાવાળું એક્સપિરિયન્સ રહેવાશે હું કોઈ કદી નહીં બોલીશ કે મારી ટ્રેનિંગ કેવી હતી ને એ જ ટ્રેનિંગ મને આગળ કામ લાગશે અને અગિયાર મહિનાની અંદર મેં બધું જ શીખ્યું છે પહેલી જે મારી સ્ટ્રાઇક છે તેમાં મને પ્રાઇવેટ પાયલેટ મળ્યું જેનાથી હું પેસેન્જરને ઉડાવી શકું બીજી સ્ટ્રાઇક જે છે તે ઇન્સ્ટ્રુમેન્ટ રેટિંગની છે જેનાથી હું ખાલી અંદરના મારા પ્લેનની અંદરના જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય તેને જોઈને શીખી શકું ને બહાર નહીં જોઉં ને થર્ડ જે કમર્શિયલ છે જેનાથી હું લોકોને ચાર્જ કરી શકું અગર હું એ લોકોના પ્લેન ઉડાવું કે એ લોકો મારી પ્લેનમાં બેસે તો એ કમર્શિયલ હવે મારે એક અજી એક સ્ટ્રાઇચ છે જે કેપ્ટન બનવાનું છે જેનાથી હું મોટા બો ઇંગ જેવા પ્લેન ઉડાવીશ ને બસોથી ત્રણસો લોકોને એક સાથે બેસાડી શકું હું આવી હતી ત્યારે મારા આખા ફેમિલી મને એક સરપ્રાઇઝ આપ્યું હતું મને કંઈ ખબર નહીં હતી બટ એરપોર્ટથી ઘરે સુધી આખા જગ્યાએ મને બલૂન્સને ફ્લાવર્સથી ને બધાથી મને સ સરપ્રાઇઝ આપ્યું છે પછી અહીંયા આવીને મને સેલિબ્રેશન આપ્યું આખા ફેમિલીમાં હું પહેલી આવી એક છોકરી આવું કરે છે તેના માટે સૌથી વધારે મને પ્રાઉડ ફીલ કરાવેલું છે મારા ફ્રેન્ડ્સ આવેલા જે ફરવા આવેલા અમેરિકા તે લોકોને હું લેવા ગયેલી બીજા એરપોર્ટ પરથી ત્યાંથી એ લોકોને બધા હોલીવુડ સાઇન ને એલી જે લોસ એન્જલ સિટી છે તેમાં બધે બતાવ્યું પછી મારા પપ્પાને આવેલા તો એમને મેં પહેલાં બેસાડેલા પછી મારા બધા જ ઇન્સ્ટ્રક્ટર છે સર છે બધાને જ હું બેસાડી શકી છું ત્યાં મારું નામ રેખાબેન કાંતિભાઈ પટેલ ડોટરનું નામ મૈત્રી કે પટેલ મારી મૈત્રીને એકદમ નાની હતી ત્યારથી અમે એને સેવન ડે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવી અમને એવું જ હતું કે મારી દીકરી અમે ભલે અમે કશું નહીં કર્યું પણ મારી દીકરી આગળ વધે એટલે પછી અમે એને સેવન ડે સ્કૂલમાં મૂકી ત્યારે જ અમે એને કહ્યું કે જો દીકરા તારે તો અહીંયા અમે તો બહુ નાની એમાં જોબ કરતા થઈ ગયા પણ તારે જે કરવાનું છે ને તે તું હવે દુનિયાને કરીને બતાવ અને અમે એવું વિચાર્યું પણ નહીં હતું કે કદાચ એ આટલું મોટું સાહસ કરે પણ એને અગિયાર મહિનાની અંદર વર્ષની ઉંમરમાં એને બનીને અમને એ બહુ જ બધી ગર્વની વાત છે અમારા માટે તમે કરી શકો મારું નામ કાંતિલાલ કુંવરજીભાઈ પટેલ છે હું શેરડી ગામના ઓલપા તાલુકાના સુરત જિલ્લાના રહેવાસી છું ખેડૂત પરિવારનો છોકરો દીકરો છું અને મારી દીકરી એકને એકને મેં પાઇલોટ બનાવવા માટે નાનપણથી જ મેં એને સપનું આપ્યું હતું કે દીકરા કુમાર મા બાપને કાવડમાં જાતરા કરાવે છે તેમ તારે પાયલોટ બનીને મમ્મી પપ્પાને વિમાનમાં યાત્રા કરવાની છે તો નાનપણથી જ ગોલ નક્કી કર્યો હતો કે મારે પાયલોટ બનવું છે તો એના માટે મેં એને સુરતમાં સેવન ડે સ્કૂલમાં ભણાવી અને સેવન ડે સ્કૂલમાં બાર સાયન્સ કર્યું અને સાથે સાથે બોમ્બે ગ્રાઉન્ડ થિયરી પાયલોટની લેવા ગયા હતા શનિ રવિ અને છ મહિના એને બોમ્બે લઈ ગયા અમે ત્રણ વાગે ઉઠીને એને લઈ જતા હતા બોમ્બે અને એને ગ્રાઉન્ડ થિયરી કર્યા પછી એને અમે અમેરિકા માટે ટ્રેનિંગ માટે વિઝા લેવા ગયા હતા વિઝામાં પણ અમેરિકાના સાહેબે કીધું કે તું સત્તર વર્ષની પાઇલોટ બનવા જાય છે એટલે મને બહુ આનંદ છે અને સાહેબ એમને સવાલ જવાબ આપ્યા અને જવાબ બરાબર આપ્યા અને મને પૂછ્યું કે તમે એની ફી કેવી રીતે ભરશો તો સાહેબ મેં મારી નાની જમીન હતી તે વેચીને મેં દીકરીને બનાવી છે અમેરિકામાં ટ્રેનિંગ માટે મોકલી બાર મહિનાનો કોર્સ હતો ટ્રેનિંગનો એને અગિયાર મહિનામાં કોર્સ પૂરો કર્યો અને કોમર્શિયલ પાયલોટ લાઇસન્સ લઈને આવી છે અમે ગૌરવની વાત

સો ઘેટા પાડ્યા એના કરતાં એક વાઘ પાડવો સારો અને આજે આપણે દીકરીઓને ભણાવશું આપણા નરેન્દ્ર મોદી સાહેબ પીએમ સાહેબ પણ કહે છે કે દીકરીઓને ભણાવો તો દીકરીને આપણે ભણાવવું જોઈએ અને એની પાછળ એની જે ઈચ્છા હોય તેને આપણે સપોર્ટ આપવો જોઈએ દીકરીઓ શું ના કરી શકે એ આની પછી આપણને ખબર પડી શકે છે અને દીકરીઓ મા બાપનું બહુ માન રાખે છે એટલું છે એનો પહેલું જ્યારે એને ટ્રેનિંગ લઈ અને સોલો સોલો એટલે એને એકલાએ ઉડાડવાનું હોય અને ટેકઅપ કરવાનું ઉપર એને બધે સૂચના આપે ટાવરવાળા એ પ્રમાણે એને કરવાનું હોય અને પછી નીચે લેન્ડ કરવાનું હોય એ જ્યારે પહેલું એને સોલો કર્યું એ લોકોનું સપનું હતું એ સોલો એને બહુ સરસ રીતે કર્યું અને બહુ સ્મૂથ એને લેન્ડિંગ કર્યું અને બધાએ ત્યાં એરપોર્ટ પર અમેરિકામાં એને વધાવી અને એને ખુશ કરી સોલો કરી પછી એ પ્રાઇવેટ પ્રાઇવેટ લાઇસન્સ મળ્યું પ્રાઇવેટ લાઇસન્સ મળે ટોચ પ્રાઇવેટ માણસને બેસાડી શકે એટલે એ લાયસન્સ મળ્યું અને મને ઇન્ડિયાથી સ્પેશિયલ બોલાવ્યો કે હું મારા પપ્પાને પહેલાં બેસાડું પછી હું દુનિયાને બેસાડીશ એટલે મને બોલાવ્યો તો હું ગયો અને મને એરપોર્ટ પર બોલાવ્યો અને મને એરપોર્ટથી અંદર બધું વિમાનમાં સમજાવ્યું કે પપ્પા આમ આમ પછી આ રનવે પરથી આપણે ટેકઅપ કરવાનું આ રનવે પર ઉતરવાનું છે આ નંબરના અને નીચે સિટી આવે એના રનવે બતાવતી હતી કે આ સિટી આ સિટી અને પછી અમે ત્રીજા એરપોર્ટ પર અમે ઉતરા ત્યાં કીધું કે આ રનવે પર સીધું લઈ એટલું સરસ લેન્ડ કર્યું અને મને ઉપર બધું સારા ત્રણ હજાર ફૂટ પર મને એને રાઈડ કરાવી તો મને